સસ્તા ભાવે ઘરેલુ ચીજવસ્તુઓ આપવાનું પ્રલોભન લોકો સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડી છે. અંકલેશ્વરના ગળખોલપાટિયા ખાતે તુલસી હોમ નીડ્સ નામની દુકાનમાં ઘર વપરાશની ચીજવસ્તુઓનું સસ્તા ભાવે વેચાણ કરવામાં આવતું હતું અને 45-50% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, જેમાં પોલીસને શંકા ગઈ હતી. આ દુકાનના કેટલાક ઈસમોને એસઓજી ઓફિસ ખાતે બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી, જેમાં આ ઈસમો ભાગી પડ્યા હતા અને કબૂલાત કરી હતી કે અંકલેશ્વર ખાતે 30 લાખથી વધુ એડવાન્સ નાણાંનું બુકિંગ કરેલ છે અને આ નાણાં પચાવી પાડી નાસી છૂટવાની પેરવી કરી રહ્યા હતા. ઉપરાંત આ ટોળકીએ 5 મહિના અગાઉ આસામ ખાતે પણ આ જ રીતે સ્કીમ ચાલુ કરી રૂપિયા 10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હતી. પોલીસે તમિલનાડુના રહેવાસી ગણેશ સુંદરમ, સનુખ નટરાજ, વિજય સોવરીરાજ, દેવાનાર મુનિસ્વામી, અમલાદાસ સેલવારાજ, મુથુ ધર્માલિંગમ અને યુસુફ સાહિલ હમ્બિદને ઝડપી પાડ્યા હતા. આ ટોળકીના સાગરીતો દરેક સ્થળે થોડા થોડા દિવસો સુધી મોટી મોટી લોભામણી જાહેરાતો કરી ગ્રાહકોને આકર્ષે અને ત્યારબાદ એડવાન્સ બુકિંગ કરાવી રાતોરાત ગાયબ થઈ જાય છે. અંકલેશ્વરના હજારો ગ્રાહકો પાસેથી આ ટોળકીએ 30 લાખ ઉપરાંત પડાવી લીધા છે. ત્યારે હાલ આ તમામ વિરુદ્ધ આસામમાં નોંધાયેલ ગુનાનો ભેદ પણ ઉકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. આ દિવાળી પહેલા પહેલા કોઈ એક ગેંગ અંકલેશ્વર યા તો ભરૂચમાં આવશે અને પ્રજા સાથે મોટું ચીટિંગ કરનાર છે. આ એક સિમ્પલ ઇનપુટના આધારે SP3એ પોતાની પર્સનલ બ્રાન્ચ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGને આની પાછળ બિલકુલ લગાડી આપેલી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓમાં બરંડા સર, ગઢવી સર, પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ અને ચૌહાણ સાહેબના સંયુક્ત મહેનતથી ટાવર લોકેશનો તેમજ એમને મળેલી પોતાની ખાનગી ઇનપુટના આધારે એક ગડખોલનું એમને એક લોકેશન ટ્રેસ થયું. આ લોકેશન આધારે એમના ચુનંદા સ્ટાફની મદદથી ઓબ્ઝર્વેશન કરાવવામાં આવ્યું, ત્યાં દેખરેખ રાખવામાં આવી ખાનગી રીતે અને નક્કી થયું કે તુલસી નામની એક ટ્રેડિંગ કંપની બહારગામથી વેપાર અર્થે આવેલી છે. આવી ચિટર ગેમથી સાવધ રહે, કોઈ વધુ પડતી લાલચ આપી અને આપણે ન ફસાઈએ તેની ખાસ કાળજી રાખે. ભરૂચ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ અધિક્ષકશ્રીની નિગરાની હેઠળ સંયુક્ત પ્રયાસોથી એક મોટો ચીટિંગ થતો ચોક્કસ આપણે અટકાવ્યો છે, જે ખરેખર ક્રાઇમ બ્રાન્ચ અને SOGની એક સરાહનીય કામગીરી છે. જો આમાં સમયસર પોલીસે રોલ પ્લે ન કર્યો હોય તો બની શકે લાખો કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી આ ટોળકી રફુ ચક્કર થઈ જાય. રીઝન કે અગાઉ આ આરોપીઓએ આસામ સ્ટેટમાં પણ સેમ પ્રકારે કાવતરું રચી અને ચીટિંગ કરેલું છે. આપણે પણ અહીંયા અંદાજિત 32-35 લાખ રૂપિયાનું ઓલરેડી કલેક્શન કરી ચૂકેલા છે. મિનિમમ અમારા રેકોર્ડ્સ પર આવેલું છે તે મુજબ, યા તો જાણવા મળ્યું છે તે પ્રમાણે 1001 ઉપરના કોઈ કસ્ટમરોએ આ ચીટર ટોળકીને ડિપોઝિટ જમા કરાવેલી.